गुड मॉर्निंग फ्रेंड्स। धोरण 12 वाणिज्य व्यवस्था ने संचालन प्रकरण 3 आयोजन प्लानिंग। विद्यार्थी मित्रों, अगाउनी वीडियो सुधी में आपणे प्रकरण 2 संचालन ना सिद्धांतों की बात करी हती। प्रकरण 2 आपणे पूर्ण कर्युं हतुं संचालन ना सिद्धांतों। आजनी वीडियो में आप एक नवा प्रकरण की शुरुआत करीए छे, आयोजन प्लानिंग। परीक्षा की दृष्टि खूब अगत्यन प्रकरण है। एना गुणभार की बात करिए तो तब स्क्रीन पर जी सको, कुल गुणभार 7 मार्क्स नो छे। एमा विभागीय के जे एमसीक्यू होय छे एमा एक प्रश्न पूछाय छे एक गुणनो। विभाग बी एक वाक्य में जवाब आपो एनो एक प्रश्न हो एक मार्क्स नो। अने सेक्शन ई में विभाग ई में एक प्रश्न पूछाय लॉन्ग क्वेश्चन निबंध प्रकार प्रश्नों 5 मार्क्स। आम कुल 1+1=2 અને 2+5=7 એટલે આ પ્રકરણનો કુલ ગુણભાર 7 છે। પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું પ્રકરણ છે। આ પ્રકરણમાં જે મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના છીએ એમાં પહેલો મુદ્દો છે આયોજનનો ખ્યાલ અને વ્યાખ્યા, કન્સેપ્ટ એન્ડ ડેફિનેશન ઓફ પ્લાનિંગ। બીજો મુદ્દો છે આયોજનની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાનિંગ। ત્રીજો મુદ્દો છે આયોજનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ। ચોથો મુદ્દો છે આયોજનની મર્યાદાઓ, લિમિટેશન્સ ઓફ પ્લાનિંગ। પાંચમું આયોજનની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ પ્લાનિંગ। છઠ્ઠો મુદ્દો છે યોજનાના પ્રકાર, ટાઈપ્સ ઓફ પ્લાનિંગ। અને સાતમો મુદ્દો છે યોજનાના ઘટકો, એલિમેન્ટ્સ અથવા કોમ્પોનેન્ટ્સ ઓફ પ્લાનિંગ। આમ કુલ 7 મુદ્દાઓ આપણે આ પ્રકરણની અંદર શીખવાના છીએ। પરીક્ષાની અંદર જનરલી આયોજનનો અર્થ, એની લાક્ષણિકતાઓ અથવા આયોજનનું અર્થ, એનું મહત્વ, આયોજનનો અર્થ એની મર્યાદા અથવા આયોજનનો અર્થ એની પ્રક્રિયા, આ રીતે લોંગ ટાઈપ ક્વેશ્ચનની અંદર પ્રશ્નો પૂછાયા કરતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણની શરૂઆત કરીએ। સૌથી પહેલાં પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શનની વાત કરીએ। ધોરણ 11ની અંદર આપણે શીખી ગયા છીએ આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, ધંધો, રોજગાર, વ્યવસાય વિશે પણ શીખી ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે। કોઈ પણ ધંધો એનો મુખ્ય હેતુ, મુખ્ય આશય નફો મેળવવાનો હોય છે। આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે। જે કોઈ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય છે એ પ્રવૃત્તિઓ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવી પડે છે, અને માહિતી મેળવ્યા પછી એની પૂર્વ વિચારણા એટલે કે પહેલાંથી એની વિચારણા કરવી પડે। દાખલા તરીકે કોણે કયું કામ કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે, આ બાબતની, ભવિષ્યની બાબતની, વર્તમાનમાં એટલે કે હાલમાં જે પૂર્વ વિચારણા કરવી એને કહેવાય આયોજન। અહીંયા લખ્યું છે કે કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે, આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી એટલે આયોજન। આયોજન સાર્વત્રિક છે, આયોજન બધી જગ્યાએ જરૂરી છે। એ યુદ્ધનું મેદાન હોય, રમતગમતનું મેદાન હોય, ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય કે સામાજિક ક્ષેત્ર હોય, આ દરેક ક્ષેત્રની અંદર આયોજન જરૂરી છે એટલે આયોજન સાર્વત્રિક છે। ત્યાર પછી આપણે જોઈએ આયોજનનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ પ્લાનિંગ। સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ભવિષ્યમાં આપણે શું અને કેવી રીતે સિદ્ધ કરવાનું છે, ઇન ફ્યુચર, ભવિષ્યમાં આપણે શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે સિદ્ધ કરવાનું છે, તેના વિવિધ વિકલ્પો વિચારવા, એના માટેના જે જુદા જુદા ઓપ્શન હોય છે, જુદા જુદા જે વિકલ્પો હોય છે એ વિકલ્પો વિચારવા, એના ઉપર વિચારણા કરવી અને તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા,
આપણી પાસે જે જુદા જુદા વિકલ્પો છે, ઓપ્શન્સ છે, એના ઉપર વિચારણા કરવી અને એમાંથી જે શ્રેષ્ઠ ઉત્તમ વિકલ્પ હોય એ ઉત્તમ વિકલ્પ યાને કે શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવી એને કહેવાય આયોજન. એટલે આયોજનનો કન્સેપ્ટ થયો કે ભવિષ્યમાં આપણે શું અને કેવી રીતે સિદ્ધ કરવાનું છે તેના વિવિધ વિકલ્પો વિચારવા અને તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવી એટલે આયોજન. બીજો આપણે કન્સેપ્ટ જોઈએ, બીજો ખ્યાલ જોઈએ કે ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય, આપણો જે ધંધો છે, એકમ છે, એ ધંધામાં એકમમાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની વિગતો એકત્ર કરવી, એના માટેની વિગતો કલેક્ટ કરવી, એકત્ર કરવી, પૂર્વ વિચારણા કરવી, પહેલેથી એના ઉપર વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે આયોજન. એટલે આ બીજો કન્સેપ્ટ છે કે ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની છે એ પ્રવૃત્તિઓ બાબતે વિગતો ભેગી કરવી, એકત્ર કરવી, એના ઉપર પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવામાં આવશે તે અંગેની યોજના તૈયાર કરવી એને આયોજન કહેવાય. ત્યાર પછી એક ન્યુમેન નામના સંચાલન શાસ્ત્રી છે, એણે આયોજનનો ખ્યાલ આપ્યો છે. એમણે કહ્યું છે કે સામાન્ય રીતે કહીએ તો આયોજન એટલે શું કરવાનું છે તે અગાઉથી નક્કી કરવું. ન્યુમેન એની ખ્યાલ આપતા, એની વ્યાખ્યા આપતા સમજાવે છે કે આયોજન એટલે શું કરવાનું છે તે અગાઉથી નક્કી કરવું. જનરલી સ્પીકિંગ, પ્લાનિંગ ઇઝ ડિસાઇડિંગ ઇન એડવાન્સ વોટ ઇઝ ટુ બી ડન. આ ન્યુમેન નામના સંચાલન શાસ્ત્રીનો આયોજનનો ખ્યાલ રજૂ કર્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આયોજનની વ્યાખ્યાની વાત કરીએ, ડેફિનેશનની વાત કરીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પહેલી વ્યાખ્યા છે ડૉક્ટર બિલી ગોએટ્સ. ડૉક્ટર બિલી ગોએટ્સ આયોજનની વ્યાખ્યા આપતા કહે છે કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. ડૉક્ટર બિલી ગોએટ્સ શું કહે છે કે આયોજનનું કાર્ય શું છે, પસંદગીનું કાર્ય છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા ડૉક્ટર જ્યોર્જ આર ટેરી એમણે આપી છે, કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી. આયોજન એટલે, કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા કરવી, પહેલેથી વિચારણા કરવી, જે કાર્યને અનુસરવાનું છે, જેને ફોલો કરવાનું છે, એના માટેની નીતિ, એના તબક્કાઓ, એના સ્ટેપ્સ અને એને ઉપયોગમાં લેવાની જે પદ્ધતિઓ છે, પદ્ધતિ નક્કી કરવી એને આયોજન કહેવાય, એમ ડૉક્ટર જ્યોર્જ આર ટેરી સમજાવે છે, એની વ્યાખ્યા આપે છે. ત્રીજી એક સામાન્ય વ્યાખ્યા છે કે ધ્યેય મીન્સ કે હેતુ. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. આયોજન એટલે આપણો જે ધ્યેય છે, હેતુ છે, એ ધ્યેયને પાર પાડવા માટે, હેતુને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. તો આ થઈ આયોજનની જુદી જુદી વ્યાખ્યાઓ. ડૉક્ટર બિલી ગોએટ્સે વ્યાખ્યા આપી છે, ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ વ્યાખ્યા આપી છે અને એક સામાન્ય વ્યાખ્યા છે. પરીક્ષાની અંદર તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો છો, તમને જે યાદ રહે એ વ્યાખ્યા લખી શકો છો. ત્યાર પછી વાત કરીએ આયોજનની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાનિંગ. આયોજનની લાક્ષણિકતાઓ કઈ કઈ, આયોજનના જે લક્ષણો, એ લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય. સૌથી પહેલા છે આયોજન સર્વવ્યાપી છે. દરેક મુદ્દાની આપણે વિસ્તારથી પછી ચર્ચા કરીશું, પહેલા આપણે મુદ્દાઓ સ્ક્રીન ઉપર જોઈ લઈએ. પહેલું છે આયોજન સર્વવ્યાપી છે. નંબર બે, આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે, પહેલું કાર્ય છે. નંબર ત્રણ, આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. ચોથું લક્ષણ છે પરિવર્તનશીલતા, એ આયોજનની પૂર્વ શરત છે. પાંચમું લક્ષણ છે આયોજનમાં ચોકસાઈ રાખવી પડે, એક્યુરેસી. નંબર છ, આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે.
નંબર 7 આયોજનમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે. નંબર 8 આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. નંબર 9 આયોજન એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. નંબર 10 આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, હેતુલક્ષી પ્રવૃત્તિ છે. અને નંબર 11 આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે, ડિસિશન મેકિંગ, નિર્ણય પ્રક્રિયા એ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આયોજનની પૂર્વ ભૂમિકા, પ્રસ્તાવના એને ઇન્ટ્રોડક્શન, ત્યાર પછી આયોજનનો ખ્યાલ, કન્સેપ્ટની વાત કરી, અને ત્યાર પછી આયોજનની જે વ્યાખ્યા છે, જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ, દાખલા તરીકે આપણે જોયું કે બિલી ગોઇટ્સ અને ડૉક્ટર જ્યોર્જ આર કેરીએ આયોજનની જે વ્યાખ્યા આપી છે એ જોઈ, અને આયોજનની જે લાક્ષણિકતાઓ છે, લક્ષણો છે, એની યાદી આપણે જોઈ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આયોજનના લક્ષણો જે છે, આયોજનની જે લાક્ષણિકતાઓ છે, એની વિગતે ચર્ચીશું, એની વિગતે ચર્ચા કરીશું. થેન્ક યુ.